ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે 27/11/2020 તો ફ્રાઈડે છે. તો ફ્રાઈડેના દિવસે માનવ સ્વાસ્થ્ય અને રોગો, હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ. તો ક્વેશ્ચન છે આપણો નશાકારક પદાર્થોનું નિયંત્રણ. પહેલાં તો એનું નિયંત્રણ કેવી રીતે કરવું, ત્યાર પછી તેને અટકાવવાના ઉપાયો. તો એ જે છે તે પહેલાં તો એની શરૂઆત જ નહીં થાય, નિયંત્રણમાં રાખવાનું શરૂઆતથી, બાળપણથી, બાલ્યાવસ્થાથી. પછી પણ જો એ કોઈક સવટ એવી અસરને કરે, કંઈક શરૂઆત કરી હોય તો તેને અટકાવો કેવી રીતે, તો તેના માટે વિવિધ પરામર્શોને દ્વારા કહી શકે. તો એવું મગજમાં ક્લિયર કરીએ ત્યાર પછી આવે છે, ઇલાજ કરતાં અટકાવ વધુ સારો છે. એટલે કે પ્રિવેન્શન ઇઝ ધ બેટર દેન ક્યોર. એટલે કે સારવાર કરતાં, ઇલાજ કરતાં પહેલાં તેને અટકાવવું વધારે મહત્વનું છે, એ સારું છે. તો એ જે પ્રિવેન્શન ઇઝ ધ બેટર દેન ક્યોર, આ કહેવત અહીં સાચી પડે છે. આ પણ એટલું શક્ય છે કે ધૂમ્રપાન, ડ્રગ્સ તેમજ આલ્કોહોલિક સેવનની આદત, ધૂમ્રપાન, ડ્રગ્સ કે આલ્કોહોલિક એટલે કે દારૂનું સેવનની આદત, એ ખાસ કરીને પડવાની સંભાવના નાની વયે, મોટે ભાગે નાની વય એટલે કે બાલ્યાવસ્થા, એનાથી નાનપણમાં તો એ કંઈ કરી શકે. 10 અંદરના વ્યક્તિઓ લગભગ 99.99 તો નહીં કરી શકે, પણ 12-18 એ શક્યતા બાલ્યાવસ્થામાં એ ખાસ થઈ શકે. તરુણાવસ્થા દરમિયાન વધુ હોય છે. માટે આવી પરિસ્થિતિને પારખવાની સૌથી શ્રેષ્ઠ છે કે જે તરુણને આલ્કોહોલ કે ડ્રગ્સના સેવન તરફ ધકે છે, જેથી સમયસર તેના ઉપાય વિશે વિચારી શકાય છે. આ માટે શિક્ષણ અને માતા પિતાની વિશિષ્ટ જવાબદારી હોય છે. શિક્ષણ આપવું એ રીતનું, આપણા કેટલાક પ્રકરણો પણ એ રીતના હોય છે કે આ બધા પ્રકરણો અહીંયા નશાકારક પદાર્થના આલ્કોહોલનું સેવનની અહીંયા શું કામ, હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝની શા માટે વાત કરવા છે. તમે ડૉક્ટર બાળક સાયન્સ પછી આગળ બોલવાની ત્યારે બી બની શકે, ડૉક્ટર પેરામેડિકલ્સ મેડિકલ્સની અંદર, પણ એની અહીંયાથી શરૂઆત, કારણ કે શરૂઆત એ બાળપણથી કરે છે, તો એની માહિતગાર બી અહીંયાથી જ કરવી જોઈએ, બરાબર ને? તો એટલા માટે ખાસ કરીને માતા પિતાને, શિક્ષકોની ખાસ સલાહ લઈ તેને એ તરફથી અટકાવવું જોઈએ. બાળકમાં એવો છે કે જેમાં પાલન પોષણ ઉચ્ચ સ્તરીય હોય છે, પાલન પોષણ ઉચ્ચ સ્તરીય. અત્યારે મેં માઇક્રોસોફ્ટ ટીમ એપની ઉપર પણ ચર્ચા કરીશ કે ઉચ્ચ સ્તરીય પાલન પણ પોષણ એટલે શું, એને ગાડી આપવી, એને મોબાઈલ આપવો, સારા માનો તેવી, સારા સારા કપડાં પહેરો આપવા, ચશ્મા પહેરો સારા માને, 500 વાળા નહીં, 2500 વાળા જોઈએ, ઘડિયાળ બી સારી જોઈએ, સારું ખાવાનું જે માગે એટલે આપવાનું. એ નથી ઉચ્ચ સ્તરીય, બધા વાલીઓ માટે કે બધા માતા પિતાઓમાં એ બધું નથી હોતું. તો એ ઉચ્ચ સ્તરીય એટલે શું, તો ઉચ્ચ સ્તરીય અહીંયા વાત કરેલી છે એની પાલન પોષણ, કે જ્યારે કંઈક ન પણ હોય છતાં પણ સારા વિચારો જે છે, જે કંઈ છે તે માટે કેવી રીતે આપણે જે જીવવું એને શીખવવાનું છે ઉચ્ચ સ્તરીય. ને તે સારું કુ ખરાબ હોય તો એ નીચ સ્તરીય, એ ઉચ્ચ સ્તરીય ને કેમ. તો એ રીતે સમાજમાં ને આપણા ઘરના કુટુંબની અંદર કેવું વાતાવરણ ઉત્પન્ન થવું જોઈએ ને કઈ રીતે રહેવું જોઈએ, તો આપણે આપણું ભવિષ્ય ઉચ્ચ સ્તરીય બનાવી શકીએ. તો સારા વિચાર હોય તો એના પાસે કશું રૂપિયો ન હશે ને, તો પછી વધારે સારી રીતે 10-15 વર્ષ પછી જીવતો હશે. તો ઉચ્ચ સ્તરીય એ બાબતમાં આપણે વિચારવાનું છે. નીચે આપણે કેટલાક ઉપાય તરુણમાં આલ્કોહોલ અને ડ્રગ્સ ઉપયોગને અટકાવવાનો અને નિયંત્રણ માટે ઉપયોગી બને. તો 5 મુદ્દા, સમવ્યસ્તના બિનજરૂરી દબાણથી દૂર રહો, એની આદત હોય ખોટી એટલે હું આપણે તે કહે એટલે આપણે કરવાનું, એને આપણે ગુલામ છે, આપણી બુદ્ધિનો પણ કોઈ પણ દબાણ સહન નહીં કરો, સ્વતંત્ર રહો, બરાબર. તો એ રીતે દબાણ થી દૂર રહેવું. શિક્ષણ અને પરામર્શ, ચોક્કસ શિક્ષણ માતા પિતાઓ દ્વારા કે પછી શિક્ષકો દ્વારા અને આવી આદતોથી દૂર રહે તે રીતનું પરામર્શ સમજાવો. માતા પિતા અને સમવયસ્કોની મદદ લઈ, એ પેલા આપણે વાત કરી દઈએ, માતા પિતા સમવયસ્કોની મદદ લઈ કે સારા મિત્રો પણ હોય છે, બધા જ ખરાબ હોતા નથી અને બધા જ ખરાબ બી નથી હોતા, કેટલાક સારા બી હોય છે. તો એવા મિત્રોને આપણે પસંદ કરવા અને એના માટે આપણે સ્વતંત્ર આપણે મનન કરવાની જરૂર છે. કયા વ્યક્તિ સાથે કઈ વસ્તુ થયું દિવસ દરમિયાન, મેં કેમ ત્યારે તમને વાત કરતો કે આપણે કંઈ વાંચ્યું છે કે કોઈ પણ સબ્જેક્ટની અંદર કે કંઈ પણ લખ્યું છે તે તમે સુઈ ત્યારે ભગવાનનું નામ નહીં લો, આ જ આપણો ભગવાન છે અત્યારે 2 વર્ષ, તો એ બધું યાદ કરો. તેની સાથે સાથે આવા મિત્રોને પણ યાદ કરો, તો કયા મિત્રો આપણને મદદરૂપ હોય છે, આપણે મદદ નહીં કરે તો કંઈ નહીં પણ નુકસાનરૂપ તો નથી ને, એટલું તો વિચારે.
તો એ વસ્તુની વાત ખાસ કરીને યાદ રાખવાની છે. વૈજ્ઞાનિક સંકેત તરફ દ્રષ્ટિ, તો આલ્કોહોલ ડ્રગ્સ જેવી જે સેવન કરતા હોય તો એને માતા પિતાને પહેલાં જ પરફોર્મ એને જાણ કરો, ત્યાર પછી ન હોય તો શિક્ષકોને. તો એ વસ્તુ જે શરૂઆત હોય તો તેને આપણે વધુ સરળતાથી અટકાવી શકીએ. તો વૈજ્ઞાનિક સપાટીથી સંકેત તરફ દ્રષ્ટિ. વ્યવસાયિક અને આરોગ્ય વિષયક સલાહ લેવી, એટલે કે ચોક્કસ ઉચ્ચસ્તરીય લાયકાત ધરાવતા જે મનોચિકિત્સક ડોક્ટરો જે હોય છે તેના દ્વારા ચોક્કસ પરામર્શ આપવું, સલાહ આપવી અને ટ્રીટમેન્ટ આપવી એ જરૂરી હોય છે જ્યારે વધુ પડતી માત્રાની અંદર સેવન કરતા હોય અને બિન ઉપદ્રવી થઈ ગયો હોય સમાજ માટે, ત્યારે એ મનોચિકિત્સક પાસે તેની સલાહ લેવી. તો હવે પહેલો મુદ્દો છે સંયોજકોના બિનજરૂરી દબાણોથી દૂર રહેવું. પહેલાં તો સંયોજકો એટલે કહો મિત્રો, આપણા મિત્રો છે, આપણી ઉંમરના જે લોકો હોય છે એને સંયોજકો શબ્દ પ્રયોગ કીધો છે. દરેકને પોતાનું વ્યક્તિત્વ અને પોતાની પસંદ હોય છે. આ પસંદ શબ્દ બહુ વિચિત્ર છે, કયું સારું ને કયું ખરાબ તે પસંદ આપણે નક્કી કરી શકતા નથી. જો પસંદ કયું કરવું ને ના પસંદ, હવે એ પેલાને આપણે ના પસંદ કરતા ને પેલાને પસંદ કરે આપણા સંયોજકોને, હું તો એને પસંદ એટલે આપણી પસંદ થઈ ના, એવું નથી. પસંદની વાત એટલે કે બીજી બધી ઘણી બધી બાબતમાં એ નિર્જીવ સજીવ કોઈ પણ વસ્તુની પસંદ ના પસંદ હોય, કારણ તેના દરેકના દુરુપયોગ પણ હોય છે અને સારા પણ હોય છે. જો એ નુકસાનકારક હોય તો એ જે અહીંયા આપણે આલ્કોહોલની એની વાત કરતા છે ડ્રગ્સની, તો એ તો જરૂરી જ નથી. એની આ પસંદ હોય આલ્કોહોલ અને ડ્રગ્સ લેવાની તો હું આપણી બી પસંદ થાય, તો એનાથી દૂર રહેવું. દરેકને પોતાનું વ્યક્તિત્વ અને પોતાની પસંદ હોય છે, દરેકની આદત જુદી હોય છે, તેનો આદર અને કરી પ્રોત્સાહિત કરવા. પસંદ હોય છે આદત કરો, પ્રોત્સાહિત કરો, પણ ખરાબ આદત હોય પસંદગી હોય તો તેમાં આપણે એને પ્રોત્સાહિત કરવાનું નથી હોતું, ત્યાં તેને શાંતિથી સમજાવીને સમજાવવો જોઈએ. તેની ઈચ્છા વિરુદ્ધ અગધિત પાલન કરવા કોઈ સીમા માનવી નહીં, પછી તે ભલે ને ભણવાની બાબત હોય. ભણવાની ઈચ્છા જ નહીં હોય તો પછી તેને ભણવાનો કોઈ મતલબ નથી. તો આ જે ઈચ્છા હોય તે તું ભાઈ કર, પણ ઘરમાં તોફાન થાય તેવું ધંધો નહીં જોયું. આપણે તો બોલવાના શબ્દ થોડાક વિચિત્ર છે, નહીં તો હિજી વાત છે ને. તું અમને નથી ખવડાવતો, અમે તને ખવડાવીએ છીએ, તો અમે કહીએ તેમ તમારે કરવાની જરૂર છે. અમારું કહેલું નહીં કરે તો કંઈ નહીં, પણ તને જે ચોક્કસ તારા માટે જે ઉપયોગી છે તે તો કર, તો એવી વાત તો કરી શકાય, એ રીતે સમજાવવાની વાત હોય છે. તો જે આપણે બીજો રમવા માટે કાન્ય પ્રવૃત્તિ માટે શિક્ષણ અને પરામર્શ સમસ્યા અને તણાવનો સામનો કરવો અને નિરાશા કે અસફળતા મળવી એ જીવનનો જ એક ભાગ. અહીંયા જે શિક્ષણની વાત આવે છે એમાં આલ્કોહોલની વાત આવે, ડ્રગ્સની વાત આવે, ને એ જેને સફળતા નહીં મળી હોય ને ત્યાર પછી એ ડ્રગ્સ ને આલ્કોહોલ લેતો હોય તો તેના માટે ખાસ કરીને આ રીતે એ તો એક ફેલ થવાય. શિક્ષણ એક ભાગ છે, નિષ્ફળતા એ સફળતાની ચાવી છે, બરાબર ને. તો ઘણી બધી બાબતો આપણે જાણીએ છીએ તેને આપણે શાંતિથી કહીએ કે લે આ જો કર્યું તો તારી વાત છે, એવી રીતે વાત હું પણ કરું છું. કોઈ ગુસ્સન થાય સામ દામ દાન ભેદ બધી રીતે આપણે તૈયાર રહેવું પડે. કયા મુદ્દો એને અસર કરતો છે તે જાણીને પછી આપણે આગળ વધવું જોઈએ. તો જોઈએ હવે આગળ, ક્લાસ તો છે નથી, આ તો યુટ્યુબ વિડીયો છે, દર વાત નહીં કરતા પાછા અમુક ટાઈમ લિમિટ પણ લાગી જતી હોય છે. એ પણ એટલું જ યોગ્ય છે કે બાળકની શક્તિને રમતગમત, વાંચન, સંગીત, યોગ અને અન્ય ઇતર પ્રવૃત્તિ વગેરે દિશામાં વાળવું જોઈએ. તો એ સમજાય તેવું શિક્ષણ અને પરામર્શ કરો, માતા પિતા અને સંયોજકોની મદદ લેવી. ચોથો મુદ્દો જે છે ત્રીજો, માતા પિતા અને સંયોજકો એટલે કે મિત્રોની મદદ તરત લેવી જેથી યોગ્ય માર્ગદર્શન મળી રહે. ગાઢ અને વિશ્વાસુ મિત્રની સલાહ લેવી. વિશ્વાસુ કોને કેવો, એટલા માટે જ મેં કીધું રાત્રે સુતી વખતે બધા વ્યક્તિને પસંદ કરવાનું, યાદ કરવાનું, ખરાબ વ્યક્તિને બી યાદ કરવાનું અને સારા વ્યક્તિને. તો એમાંથી કંઈક શીખવાનું છે, આપણે ખરાબ બનવું છે કે સારા બનવું, ને એ પ્રકારની આદત મનન કરવાની થઈ જાય. આ મનન શબ્દ જે છે કેટલાક નામ પણ હશે, પણ એ મનન ક્યાં મને ટોટલી ગુજરાતી મિનિંગ મને ઘણા 30-35 વર્ષ પછી ખબર હતી. આ જે તત્વચિંતકો અને ધાર્મિક પુસ્તકો વાંચવાની શરૂઆત કરી હતી, કોઈ નથી આવતું. હું એટલા માટે ખાસ કરીને મનન મનન શબ્દનો પ્રયોગ કરું છું કે તમને અત્યારથી ખ્યાલ આવે તો તમે ઘણું સારું કરી શકો. સંયોજકોની મદદ તરફ લેવી જેથી યોગ્ય માર્ગદર્શન મળે. ગાઢ વિશ્વાસ મિત્રની વાત આવી એટલે તે મનન કરીએ ત્યારે અમને ખબર
પડે કે કયો વિશ્વાસુ મિત્ર છે તેની સલાહ લે. યુવાનીનો સમય સમસ્યાનો ઉકેલ લાવવા માટે યોગ્ય સલાહ લે. ભયજનક સંકેત તરફ દ્રષ્ટિ. કોઈ વ્યક્તિ ડ્રગ્સ કે આલ્કોહોલનું સેવન કરતા માલુમ પડે તો ખસકાયા વગર તેના માતા પિતાને શિક્ષકના ધ્યાન પર લાવો. તો આ રીતે આપણે જોઈએ ત્યારબાદ એ શોધવા માટે યોગ્ય ઉપાય કરવો જોઈએ. વ્યવસાય અને આરોગ્ય વિશે સલાહ લેવી. જે વ્યક્તિ દુર્ભાગ્ય ડ્રગ્સ અને આલ્કોહોલ રૂપી સેવનમાં ફસાઈ ગઈ છે એની મદદ માટે ઉચ્ચ લાયકાત ધરાવતા મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકની ઉપલબ્ધતા અને વ્યસન છોડાવવા તેમજ તેના પુનરુત્થાન માટેના કાર્યક્રમો ખોજવા. થેન્ક યુ. લાઈક સર.